આપણે જ્ઞાનમાં આજે આપણે પાઠ 22 આપણી આસપાસના સ્થળો વિશે ભણીશું અને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 46 અને 47 ખોલો. વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 46 અને 47 ખોલવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કયો પાઠ છે? 22. કયો પાઠ છે વિદ્યાર્થી મિત્રો? 22. પાઠનું નામ શું છે? આપણી આસપાસના સ્થળો. પાઠનું નામ શું છે? આપણી આસપાસના સ્થળો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૂચનાનું વાંચન કરીશું. અહીં આપની આસપાસના કેટલા જાણીતા સ્થળો ના ચિત્રો આપેલા છે. આ સ્થળોને ઓળખો અને તેમના નામ યાદ રાખો. આ સ્થળોમાંથી તમે જે સ્થળ જોયું હોય તેના નામ સામે ખરાની નિશાની કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલા આપણે આસપાસના સ્થળો આપેલા છે, તેમાંથી તમારે નામ વાંચવાના છે, એને યાદ પણ રાખવાના છે, અને તમે જે સ્થળ જોયું હોય તે સ્થળના નામ સામે ખરાની નિશાની કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે ચિત્ર જોઈએ. મેં તમને અહીંયા બોર્ડ પર સમજાવવાનો પ્રયાસ કરું છું. તમને ના સમજણ પડે તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપશો. વિદ્યાર્થી મિત્રો, ચલો હવે ચિત્ર જોઈએ. અહીંયા કયું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? શાળાનું. કયું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? શાળાનું. શાળા છે. આપણે ક્યાં ભણવા જઈએ છીએ? શાળામાં. તમે બધાએ શાળા જોઈ છે ને? તો એમ ચિત્રની નીચે શાળા શબ્દ આપેલો છે, તેની બાજુમાં બોક્સ આપેલું છે, એ બોક્સમાં ખરાની નિશાની કરવાની છે. વિદ્યાર્થી મિત્રોએ શાળા જોઈ હશે. તમે ભણવા માટે શાળાએ જાઓ છો તો શાળા શબ્દની બાજુમાં ખરાની નિશાની કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું ચિત્ર જોઈશું. બીજા ચિત્રમાં શું છે? ગ્રામ પંચાયત. શું છે? ગ્રામ પંચાયતનું ચિત્ર છે. તો ગામમાં ગ્રામ પંચાયત હોય છે. તો આ ચિત્રની નીચે ગ્રામ પંચાયત લખેલું છે. આ ગ્રામ પંચાયતની બાજુમાં બોક્સ આપેલું છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ ગ્રામ પંચાયત જોઈ હોય તો એ બોક્સમાં ભરવું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે ગ્રામ પંચાયત જોઈ હોય તો આ બોક્સમાં ખરાની નિશાની કરજો. હવે આપણે ત્રીજા નંબરનું ચિત્ર જોઈશું. ત્રીજા નંબરનું ચિત્ર શાનું છે? બગીચાનું. શાનું છે? બગીચાનું. તો આ બગીચાનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ બગીચો જોયો છે. લપસણી ખાવા જાઓ, ઈચકા ખાવા જાઓ, તો બગીચો જોયો છે ને વિદ્યાર્થી મિત્રો? તો આ બગીચાનું ચિત્ર છે. નીચે બગીચો એવો શબ્દ લખેલો છે. તો એ ચિત્રના નીચે બોક્સમાં જે વિદ્યાર્થી મિત્રોએ બગીચો જોયો હોય એ બોક્સમાં ખરાની નિશાની કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથા નંબરનું ચિત્ર જોઈશું. ચોથા નંબરનું ચિત્ર શાનું છે? હોસ્પિટલનું. હોસ્પિટલ. બીમાર પડી આવે તો ક્યાં જઈએ છે? હોસ્પિટલમાં. ક્યાં જઈએ છે? હોસ્પિટલમાં. તો આ હોસ્પિટલનું ચિત્ર છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ હોસ્પિટલ જોઈ હોય તો આ હોસ્પિટલના
વિદ્યાર્થી મિત્રોએ પોસ્ટ ઓફિસ જોઈ હોય તો આ બોક્સમાં ઠરાની નિશાની કરવાની છે. વિદ્યાર્થી મિત્રો જેને પોસ્ટ ઓફિસ જોઈ હોય તો આ બોક્સમાં ઠરાની નિશાની કરજો. હવે વિદ્યાર્થી મિત્રો આગળનું ચિત્ર કયું છે? મંદિરનું. કયું છે? મંદિરનું. મંદિરનું મંદિર જોયું છે બધાએ? જ્યાં ભગવાનની પૂજા થાય તેને શું કહેવાય?
જે વિદ્યાર્થીએ પુસ્તકાલય જોયું હોય તો પુસ્તકાલયના ચિત્રની નીચેના બોક્સમાં હરાની નિશાની કરવાની છે. જે વિદ્યાર્થીએ જોયું હોય તો પુસ્તકાલયના ચિત્રના નીચેના બોક્સમાં હરાની નિશાની કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનું ચિત્ર કયું છે? તળાવનું છે. કયું છે? તળાવનું છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ તળાવ જોયું હોય તો એ વિદ્યાર્થી તળાવના ચિત્રની નીચેના બોક્સમાં ખરાની નિશાની કરશે. વિદ્યાર્થીઓ, જેને તળાવ જોયું હોય તે તળાવના ચિત્રના નીચેના બોક્સમાં ખરાની નિશાની કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, સાનું ચિત્ર છે બજાર. સાનું ચિત્ર છે બજાર. ઘણી બધી વસ્તુઓ આપણે લેવા માટે ક્યાં જઈએ છીએ? બજારમાં. તો આ સાનું ચિત્ર છે બજાર. તો જે વિદ્યાર્થી મિત્રોએ બજાર જોયું હોય તે વિદ્યાર્થી મિત્ર બજારના ચિત્રની નીચે બોક્સમાં ખરાની નિશાની કરશે. એ વિદ્યાર્થીઓ ખરાની નિશાની કરશે. વિદ્યાર્થી મિત્રો, આ ઘણા બધા આપણી આસપાસના સ્થળો છે. કયા કયા સ્થળો છે? ચલો આપણે વાંચન કરીશું. શાળા, ગ્રામ પંચાયત, બગીચો, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, મંદિર, ખેતર, નદી, કારખાનું, થિયેટર, રેલવે સ્ટેશન, પ્રાણી સંગ્રહાલય, બસ સ્ટેન્ડ, બેંક, મસ્જિદ, પુસ્તકાલય, તળાવ, બજાર. વિદ્યાર્થી મિત્રો, તમે આમાંથી, આ સ્થળોમાંથી તમારે જે સ્થળ જોયું હોય તે સ્થળના ચિત્રના નીચેના બોક્સમાં ખરાની નિશાની કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય ભણીશું. તો સ્વાધ્યાયમાં પહેલા તો આપણે સૂચનાનું વાંચન કરીએ. ક્યાં જશો? સાચા ઉત્તર ફરતે ગોળ કરો. ક્યાં જશો? સાચા ઉત્તર ફરતે ગોળ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પહેલા નંબરમાં શું છે તે વાંચીશું. બસમાં બેસીને બહાર ગામ જવું છે. ક્યાં જવું છે? બસમાં બેસીને બહાર ગામ જવું છે. તો બહાર ગામ બસમાં બેસીને જવું હોય તો આપણે શેમાં બેસીને જઈશું? હે, ક્યાં જઈશું આપણે? બસ સ્ટેન્ડ જઈશું કે ગ્રામ પંચાયત જઈશું? બોલો વિદ્યાર્થી મિત્રો, તમે બહાર જાઓ તો ક્યાં જાઓ છો? બસમાં બેસીને જાઓ છો ને? તો અહીંયા બસ સ્ટેન્ડ જઈશું. તો બસ સ્ટેન્ડ શબ્દ પર આપણે ગોળ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નંબરનું ચિત્ર વાંચીશું. શું છે બીજા નંબરમાં?